नमस्कार विद्यार्थी मित्रों, हूँ बादल पटेल। आप सौनु स्वागत करूँ छूँ यूट्यूब चैनल में। आज आप अभ्यास करीशू धोरण 10 नू प्रकरण नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म। आप सौ विद्यार्थीओ धोरण 9 में द्विचल सुरेख समीकरण विषय बधाए अभ्यास करेलो छे। द्विचल सुरेख समीकरण एटले के एवं समीकरण के जेनी अंदर मात्र बे चल होय अने ते बन्ने चलनी मोटामां मोटी घात एक होय। आ विषे आपणे विस्तृत अभ्यास आ प्रकरणमां करीशुं। मित्रो, आपणे धोरण 9 जे द्विचल सुरेख समीकरण नामनुं प्रकरण हतुं, जेमां आपणे अभ्यास कर्यो हतो के एवा समीकरण કે જેમાં બે ચલ હોય અને બંને ચલની મહત્તમ ઘાત કેટલી હોય, એક હોય, તેવા સમીકરણ વિશે આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કર્યો હતો। હવે ધોરણ 10 માં આપણે અભ્યાસ કરવાનો છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એટલે કે એવા સમીકરણની જોડ કે જે બંને સમીકરણ દ્વિચલ પણ હોય અને સુરેખ પણ હોય। એટલે આપણે સૌ પ્રથમ જોઈશું કે દ્વિચલ સુરેખ સમીકરણ, તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહીશું આપણે? તો દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે એવું સમીકરણ કે જેમાં બે ચલ હોય અને બંને ચલની મહત્તમ ઘાત એક હોય। અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે બંને ચલની મહત્તમ ઘાત એક હોય તે આવશ્યક છે। જો બંને ચલની ઘાત માંથી કોઈ પણ એક ચલની ઘાત એક કરતા વધી જાય તો તે દ્વિચલ સુરેખ સમીકરણ બની શકે નહીં। એટલે કે એવું સમીકરણ કે જેમાં બે ચલ હોય અને બંને ચલની મહત્તમ ઘાત કેટલી હોય, એક હોય, તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે। તેનું આપણે એક ઉદાહરણ જોઈએ। આપણે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત રૂપ એટલે કે એનું જે પ્રમાણિત સ્વરૂપ છે તેનાથી આપણે બધા પરિચિત છીએ। ધોરણ 9 ની અંદર તેનો આપણે અભ્યાસ કર્યો છીએ। જે સમીકરણ છે એ x + by + c = 0। હવે આ જે સમીકરણ છે આની એક શરત હતી। શરત શું હતી? તો શરત એ હતી કે a અને b જે સહગુણક છે x અને y ના, એ બંને એક સાથે શૂન્ય હોઈ શકે નહીં। એટલે કે તેના માટે આ રીતની કન્ડિશન આપેલી છે કે a નો વર્ગ વત્તા b નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0। એટલે કે a જે સહગુણક છે x નો અને b જે સહગુણક છે y નો, એ બંનેનો વર્ગ કરીએ અને તેનો સરવાળો કરીએ તો તે શૂન્ય હોઈ શકે નહીં। આ છે વિદ્યાર્થી મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ। અને હવે આપણે અભ્યાસ કરવાનો છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે આ એક સમીકરણ છે અને આવું જ એક આની જોડે બીજું સમીકરણ હશે, એ બંનેની જોડ બને એટલે કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। હવે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એમાં ખરેખર આપણે એમ કહીએ તો એક સુરેખ સમીકરણ હોય, એ સુરેખ સમીકરણનો આલેખ જે આપણે દોરીએ તો એ આલેખ શું મળે આપણને? જેમ કે હું એક સાદું સમીકરણ લઉં કે x વત્તા 2 બરાબર 0, આ એક સુરેખ સમીકરણ છે। તો સુરેખ સમીકરણનો જો આલેખ દોરો તો આનો આલેખ કેવો મળશે મને? આ x બરાબર માઇનસ 2 થઈ જશે, એટલે કે આનો આલેખ મને ક્યાં મળશે? તો અહીંયા મળશે। અહીંયા જ્યાં માઇનસ 2 હશે ત્યાં મને આનો આવી રીતે એક આલેખ મળશે। એટલે કે સુરેખ સમીકરણ હોય તો સુરેખ સમીકરણ છે તેનો જો આલેખ દોરીએ તો તે શું મળે મને? રેખા મળે। તે જ રીતે આપણે જો દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે કોઈ દ્વિચલ સુરેખ સમીકરણનો જો આલેખ દોરીએ તો
તે પણ એક રેખા જ મળે. કઈ રીતે? તો જો x વત્તા y બરાબર 3, આ એક છે મારી પાસે દ્વિચલ સુરેખ સમીકરણ. તો આ દ્વિચલ સુરેખ સમીકરણનો જો હું આલેખ દોરું તો તે મને એક શું મળશે? તો તે હંમેશા એક રેખા મળે. આ આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરેલો છે. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે તો તે શું થઈ જશે? બે રેખાઓ મળશે. બે સમીકરણ છે એટલે કે બે સમીકરણ હોય, અહીંયા બે સમીકરણને આપણે કઈ રીતે લેવાના છે? તો જે સમીકરણની જોડ મળશે તે જોડને આપણે આ રીતે લઈએ, આ એક દ્વિચલ સુરેખ સમીકરણની જોડ છે જ્યાં a1 b1 c1 a2 b2 અને c2 આ બધા શું છે? અચળ પદો છે. અને જ્યાં x અને y આ કેવા પદો છે? તો ચલ પદો છે. હવે આ બંનેની જો હું રેખા દોરું તો એ રેખા કઈ રીતે મળે? તો એ રેખાના અલગ અલગ ત્રણ પ્રકારે મને રેખા મળી શકે. કઈ રીતે? તો બંનેની કદાચ એવી રેખા મળે કે જે રેખા એકબીજાને એક જ બિંદુમાં છેદશે, એટલે કે આ રીતે. આને શું કહીએ આપણે? એક જ બિંદુમાં છેદે, અથવા તો આ બંનેની રેખા એવી મળે એકબીજાને સમાંતર હોય, એટલે કે એકબીજાને સમાંતર મળે, અથવા એકબીજાની ઉપર મળે. એકબીજાની ઉપર એટલે કે એકનું એક જ સમીકરણ હોય બે વાર, માત્ર શું બદલાય? તેના સહગુણક બદલાય જાય. કઈ રીતે? તો આપણે જોઈશું આગળ. એટલે કે શું હોય? એકબીજા ઉપર, એટલે આને આપણે બીજી ભાષામાં કઈ રીતે કહી શકીએ? તો આને આપણે એવું કહી શકીએ કે એક જ રેખા અથવા તો આચ્છાદિત, એટલે કે એકની ઉપર જ બીજી રેખા આવેલી છે, આવું આપણે આને કહી શકીએ. જો આવા પ્રકારે રેખાઓ મળે તો આના પરથી આપણે જે આપણું જે પ્રકરણ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તેની અંદર જે સમીકરણો છે તે સમીકરણના ઉકેલ ગણ માટેનો અભ્યાસ કરવાનો છે. ઉકેલ ગણ એટલે કે જો આવી રીતે રેખાઓ મળે કે કોઈ એક બિંદુમાં છેદે છે તો તેમનો ઉકેલ ગણ એક બિંદુ કહેવાય, એટલે કે એક ઉકેલ ગણ મળે છે તેવું કહેવાય. જો આવી રીતે એકબીજાને સમાંતર હોય, તો જે સમાંતર રેખાઓ હોય તો તેના માટે આપણે એવું કહી શકીએ કે તે બંને માટે કોઈ પણ ઉકેલ ગણ શક્ય નથી. ત્યારબાદ આપણે એક જ રેખા એટલે કે એકની ઉપર એક બીજી રેખા જો આચ્છાદિત હોય તો આના માટે એવું કહી શકીએ આપણે કે આના અનંત ઉકેલ ગણ મળી શકે. અનંત ઉકેલ ગણ એટલે કે એક સાથે ઘણા બધા ઉકેલ ગણ મળી શકે તેવું આપણે આના માટે કહી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું આલેખની રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલો. એટલે કે આપણે જે અહીંયા જોયું હતું કે આલેખની રીતે કઈ રીતે શોધી શકીએ, તો તેની અંદર છે વિકલ્પ નંબર એક કે જેની અંદર બંને રેખાઓ જે છે એ બંને એક જ બિંદુમાં એકબીજાને છેદતી હોય. તો જ્યારે આવો વિકલ્પ મળે તો તમે કહી શકો છો કે એ બંને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે જે વિકલ્પ છે તે અનન્ય ઉકેલ ગણ મળે છે તેવું આપણે આના માટે કહી શકીએ છીએ. તો ચાલો આપણે આના માટેનું એક ઉદાહરણ દ્વારા સમજણ મેળવીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે બે સમીકરણ છે જે દ્વિચલ પણ છે અને સુરેખ પણ છે. પહેલું સમીકરણ છે x વત્તા y બરાબર 7 અને બીજું સમીકરણ છે 5x વત્તા 2y બરાબર 20. આ બંનેનો આપણે આલેખની રીતે ઉકેલ ગણ મેળવવાનો છે. આલેખની રીતે ઉકેલ ગણ એટલે કે આ બંને જે સમીકરણ છે તે બંનેનો ઉકેલ અલગ અલગ કરીને આપણે તેને આલેખમાં દર્શાવવાના છે. કઈ રીતે તેને દર્શાવીશું? તો જે x વત્તા y બરાબર 7 છે આમાંથી આપણે x અને y ની એવી કિંમત એટલે કે એવી ક્રમયુક્ત જોડ મેળવવાની છે કે જે બંનેનો સરવાળો થઈને હંમેશા શું મળે? મને 7 મળે.
હવે જો આનો ઉકેલ પણ શોધવો હોય તો આપણે કઈ રીતે કરીશું તો આમાંથી y ને સૂત્રનો જો કરતા બનાવી દઉં એટલે શું થઈ જાય y બરાબર 7 - x હવે આપણે વારાફરતી x અને y ની કિંમતો મેળવવાની છે કે જે કિંમત હું અહીંયા મૂકું તો આ મારા સમીકરણનો સમાધાન કરે જો આપણે x ની જગ્યાએ શૂન્ય લઈ લઈએ x ની જગ્યાએ શૂન્ય મૂકું અહીંયા તો y ની કિંમત સીધે સીધી શું મળી જાય મને 7 તેજ રીતે ફરી જો અહીંયાથી જો x ને સૂત્રનો કરતા બનાવો જો x ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે x બરાબર 7 - y તો આની અંદર હવે જો y ની કિંમત 0 લઈ લઈએ તો x ની કિંમત શું મળી જશે 7 તો આ બે ક્રમયુક્ત જોડ બની ગઈ કઈ કઈ જોડ બની ગઈ તો xy બરાબર 7 - 0 અને બીજી કિંમત મળી ગઈ 0 - 7 આ બંને બિંદુઓને આલેખ પત્ર પર દર્શાવીને આપણે તેનામાંથી એક રેખા દોરવાની છે તે જ રીતે બીજું સમીકરણ જે છે આપણી પાસે 5x + 2y = 20 આ જ સમીકરણમાંથી આપણે આ રીતે બિંદુઓ મેળવવાના છે તો આના માટે શું કરીશું તો આના માટે પણ જેવી રીતે અહીંયા કર્યું તે રીતે કોઈ પણ એકને સૂત્રનો કરતા બનાવી લઈશું એટલે કે માનો આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થઈ જાય અહીંયાથી 5x = 20 - 2y અને x = 20 - 2y/5 આવું થઈ જાય હવે જો આની ક્રમયુક્ત જોડ મેળવવી હોય જો y બરાબર ડાયરેક્ટ શૂન્ય લઈ લો તો અહીંયા શું થઈ જશે આ 2y છે એ આખું શૂન્ય થઈ જાય એટલે વધે શું માત્ર 20/5 એટલે x ની કિંમત શું મળી જાય અહીંયાથી મને 4 તે જ રીતે જો ફરીથી હવે આપણે એકવાર y ને શૂન્ય લઈ લીધો છે હવે કોને શૂન્ય લઈ લઈશું x ને જો હું x ને શૂન્ય કરું તો અહીંયાથી આપણે સમજી શકીએ છીએ કે આખું પદ જ જતું હોય તો મારી પાસે વધે શું માત્ર 2y = 20 તો શું કરીએ આપણે 2 ને સામે લઈ જઈએ એટલે કે 20/2 તો માટે અહીંયાથી શું થઈ જાય y = 20/2 તો y = શું મળી જાય મને 10 આ રીતે મળી જશે એટલે y = શું થઈ ગયું 10 તો આ શું થઈ ગયું આ x અને y બે ક્રમયુક્ત જોડ થઈ ગઈ કઈ કઈ થઈ ગઈ તો 4 - 0 અને 0 - 10 હવે આ બે ક્રમયુક્ત જોડ છે x અને y ની કયા સમીકરણ માટે લઈ તો x + y = 7 માટે ની આ મળી અને 5x + 2y = 20 માટે આ મળી આ બંનેને આપણે આલેખ પેપર પર દર્શાવી અને તે કઈ રીતે એકબીજાને છેદે છે તે જોવાનું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણી પાસે જે બે સમીકરણ હતા x + y = 7 અને 5x + 2y = 20 આ બંનેને જ્યારે આપણે આલેખમાં દર્શાવ્યા તેમના બિંદુઓ શોધીને તો આ બંનેની રેખાઓ કેવી મળે છે તો આ બંનેની રેખાઓ માત્ર એક જ બિંદુમાં છેદે છે તે બિંદુ કયું છે 2, 5 એટલે આ માટે કહી શકીએ આપણે કે આ બંનેનો ઉકેલગણ એક ઉકેલગણ છે હવે આપણે જોઈશું વિકલ્પ નંબર 2 એટલે કે જેની અંદર બંને રેખાઓ એકબીજાને સમાંતર હોય એટલે કે એકબીજાને છેદતી ન હોય તો જ્યારે આપણને આવો વિકલ્પ મળે કે બંને રેખાઓ એકબીજાને સમાંતર હોય તો તેના માટે તમે એવું કહી શકો છો કે આ બંને રેખાઓ માટે એક પણ ઉકેલગણ મળી શકશે નહીં એટલે કે એવા દ્વિચલ માટે કોઈ પણ ઉકેલગણ શક્ય નથી ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બીજું એક ઉદાહરણ છે જેમાં 3x + 4y = 6 અને 3x + 4y = 19 આ બંનેનો આલેખ દોરી અને આપણે તેના માટે શું ઉકેલગણ મળી શકે તે શોધવાનું છે હવે આ બંનેના માટે શું શોધીશું આપણે જે રીતે અગાઉના ઉદાહરણમાં જોયું તો તે રીતે આપણે બંને માટે અલગ અલગ બિંદુઓ શોધવાના છે અને તે બિંદુઓ આલેખ પર દર્શાવીને તેમાંથી પસાર થતી રેખા દોરવાની છે હવે આપણે પ્રથમ સમીકરણ માટે વાત કરીએ કે 3x + 4y = 6 હવે આમાંથી જો y ને સૂત્રનો કરતા બનાવી દઉં તો શું થાય એટલે કે 4y = આ 3x સામે જતા રહેશે તો 6 - 3x આવું થઈ જશે ત્યારબાદ y = 6 - 3x આ 4 અહીંયા ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં થઈ જશે હવે આપણે x ની અલગ અલગ કિંમતો લઈ
અને તેનું સાદુરૂપ કરવાનું છે। સૌ પ્રથમ હું x ની કિંમત લઉં માઇનસ 2। હવે જો x ની જગ્યાએ અહીંયા માઇનસ 2 મૂકીશું તો શું થઈ જશે, અહીંયાથી અહીંયા આવું થશે કે 6 - 3 કૌંસમાં માઇનસ 2 ભાગ્યા 4 આવું થઈ જશે। આ 3 2 માઇનસ 6 એટલે કે માઇનસ માઇનસ પ્લસ એટલે શું થઈ જશે 6 - 6 / 4 એટલે શું થઈ જશે, અહીંયા 6 ને 6 12 / 4 એટલે કેટલા મળી જશે મને y ની કિંમત મળશે 3। એટલે કે જ્યારે x બરાબર માઇનસ 2 લઈએ છીએ ત્યારે y બરાબર કેટલા મળે છે મને 3 મળે છે। હવે x ની જગ્યાએ બીજી કોઈ કિંમત આપણે લઈએ, એકવાર માઇનસ 2 લઈ લીધી હવે પ્લસ 2 લઈશું। જો x ની જગ્યાએ હું પ્લસ 2 કિંમત લઉં તો અહીંયા શું થશે તો 6 - 3 કૌંસમાં 2 / 4। હવે જો અહીંયા કિંમત મૂકો તો શું થશે 3 2 6 એટલે 6 - 6 / 4 એટલે શું મળી જશે અહીંયા 0। તો આ કિંમત કઈ મળી ગઈ 0। તો આપણી જે x અને y ની જોડ કઈ કઈ બની ગઈ તો x અને y ની પહેલી જોડ બની ગઈ આપણી માઇનસ 2 3 અને બીજી જોડ બની ગઈ 2 0। તે જ રીતે હવે જે અહીંયા આપણે y ના સૂત્રનો કર્તા બનાવ્યો તો તે જ રીતે આ સમીકરણમાં પણ y ના સૂત્રનો કર્તા બનાવ્યું છે એટલે કે આપણી પાસે સમીકરણ શું છે તો 3x + 4y = 19। અહીંયાથી જો મારે y ના સૂત્રનો કર્તા બનાવવો હોય તો 3x ને ક્યાં લઈ જવા પડે બરાબરની સામે એટલે શું થઈ જાય 4y = 19 - 3x। તો 4 ક્યાં જતા રહેશે સામે છેદમાં એટલે y બરાબર શું મળી જશે 19 - 3x / 4। જે રીતે અહીંયા આપણે x ની અલગ અલગ કિંમતો લઈને y ની કિંમત મેળવી હતી તે જ રીતે આ સમીકરણ માટે પણ આપણે x ની અલગ અલગ કિંમતો લઈશું તો y ની કિંમતો મળશે। જો હું x બરાબર 1 લઉં તો શું થશે અહીંયા 3 - 1 = 3 19 માંથી 3 જાય તો 16 અને 16 / 4 એટલે y ના કેટલા મળશે 4। તે જ રીતે x ની કિંમત આપણે 5 લઈએ તો 5 મૂકીશું તો શું થશે 19 - 3 = 15 એટલે કે 19 - 15 થઈ જશે તો 19 - 15 મળશે 4 એટલે 4 - 4 અહીંયા શું થઈ જશે 1 એટલે આપણને 2 બિંદુઓ મળી ગયા। પ્રથમ બિંદુ કયું મળ્યું 1 અને 4 અને બીજું બિંદુ કયું મળ્યું આપણને 5 અને 1। હવે આપણે આ બંને બિંદુઓને આલેખમાં દર્શાવી અને તેના ઉકેલણ માટે શું થાય છે તે જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે બે સમીકરણ છે 3x + 4y = 6 અને 3x + 4y = 19 આ બંનેને જ્યારે આપણે આલેખમાં દર્શાવ્યા ત્યારે તમે સરળતાથી જોઈ શકો છો કે આ બંનેની જે રેખાઓ છે તે કેવી છે, એકબીજાને સમાંતર છે। એટલે કે તમે આના પરથી કહી શકો છો કે આ સમીકરણ યુગ્મ માટે કોઈ પણ જગ્યાએ છેદતા નથી એટલે કે તેમનો કોઈ પણ ઉકેલગણ શક્ય નથી। તો તેમનો ઉકેલગણ આપણે શું કહી શકીએ તો તેમનો ઉકેલગણ આપણે ફાઈ કહી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આલેખની રીતનો અંતિમ વિકલ્પ એટલે કે વિકલ્પ નંબર 3 કે જેમાં બંને રેખાઓ એકબીજા ઉપર સંપાતી હોય, સંપાતી હોય એટલે કે આચ્છાદિત હોય, એટલે કે એ બંને રેખાઓને જે આપણે આલેખમાં દોરીએ તો માત્ર એક જ રેખા મળે, તો આવા વિકલ્પ માટે આપણે એવું કહી શકીએ કે તેના માટે અનંત ઉકેલગણ મળે છે। ચાલો આપણે એનું એક ઉદાહરણ જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણા પાસે બીજું એક ઉદાહરણ છે કે 1 + y = 5 અને 3x + 3y = 15 આનો પણ આલેખ આપણે આનો પણ ઉકેલગણ આપણે આલેખની રીતે મેળવવાનો છે। હવે જો આપણે આલેખની રીતે ઉકેલગણ મેળવવો હોય તો આપણે શું કરીશું, બંને માટે અલગ અલગ બિંદુઓ શોધવાનો પ્રયત્ન કરીશું। જો પ્રથમ સમીકરણ જે છે 1 + y = 5 આમાંથી આપણે x ને સૂત્રનો કર્તા બનાવી લઈએ તો x = 5 - y આવું થઈ જશે। હવે શું કરીશું આપણે તો x અને y ની અલગ અલગ કિંમતો લઈશું। જો y બરાબર પહેલા 0 લઈ લઉં તો શું થઈ જાય 5 - 0 એટલે x બરાબર ડાયરેક્ટ મને કેટલા મળી જશે 5। ત્યારબાદ જો હું y બરાબર 5 લઉં તો શું થઈ જાય 5 - 5 એટલે x બરાબર શું મળી જાય 0।
तो आपड़ी जे बिंदुओनी जोड़ मळी ए कई मळी आपणने तो पहली जोड़ मळी 5 0 अने बीजी जोड़ मळी 0 5 तेज रीते आ बीजा समीकरण माटे वात करे तो बीजू समीकरण जे आपणी पासे 3x 3y 15 तो 3x 3y 15 छे आमाथी पण आपणे x ने सूत्रनो કરતા બનાવીશું એટલે શું થઈ જશે અહીંયા તો 3x 15 3y હવે જો x બરાબર એટલે 15 ઓછા 3y અને આ 3 ગુણાકારમાંથી સામે જશે તો ક્યાં જતા રહેશે ભાગાકારમાં હવે આપણે y ની કિંમતો લેવાની છે y ની કિંમત આપણે જે અહીંયા લીધી છે એ જ કિંમત લઈને આની અંદર ટ્રાય કરીશું આપણે જો y બરાબર 0 ન તો અહીંયા સુધી છે 3 ગુણ્યા 0 એટલે 15 ઓછા 0 એટલે 15 અને 15 ભાગ્યા 3 એટલે કેટલા મળી જશે મને અહીંયા 5 હવે અહીંયા બીજી કિંમત લીધી છે આપણે y ની 5 તો અહીંયા પણ 5 જ લઈશું તો હવે આની અંદર કિંમત મૂકીએ y બરાબર 5 તો શું થઈ જશે 15 ઓછા 3 ગુણ્યા 5 એટલે 3 5 15 એટલે શું થઈ જશે 15 ઓછા 15 ભાગ્યા 3 એટલે કે 0 તો 0 ભાગ્યા 3 તો 0 થઈ જશે તો આના પણ ઉકેલગણ માટે જે આપણને બિંદુઓની જોડ મળી એ શું મળે છે 5 0 અને 0 5 તો અહીંયા શું થયું બંને માટે જે બિંદુઓની જોડ મળી કેવી મળી મને તો સમાન જોડ મળી છે તો આના પરથી તમે આવા જે સમીકરણ હોય કે જેના બિંદુઓની જોડ સમાન મળે તો તેના માટે તમે કહી શકો છો કે આ સમીકરણો છે કેવા સમીકરણો હશે તો એકબીજા ઉપર આચ્છાદિત રેખાવાળા એટલે કે આ બંનેની જો આપણે આલેખમાં રેખા દોરીએ તો કેવી રેખા મળે મને એક જ રેખા મળશે તો જ્યારે એક જ રેખા મળશે તો આના ઉકેલગણ વિશે શું કહી શકો તમે તો આના ઉકેલગણ કેવા છે અનંત ઉકેલગણ હશે હવે વિદ્યાર્થી મિત્રો આ ગ્રાફ પરથી તમે સરળતાથી જોઈ શકો છો કે આપણી પાસે જે બે સમીકરણ હતા x વત્તા y બરાબર 5 અને 3x વત્તા 3y બરાબર 15 આ બંનેના જે ઉકેલગણના બિંદુઓ હતા તે બંને બિંદુઓને આપણે આલેખમાં દર્શાવ્યા તો તેના પરથી તમે સરળતાથી જોઈ શકો છો કે આના માટે માત્ર આપણને શું મળે છે તો એક જ રેખા મળે છે ઉપરાંત તમે એમાં એવું પણ જોઈ શકો છો કે આના માટે રેખા પર છે જે અનંત બિંદુઓ છે જે બધા જ બિંદુઓ આના માટે ઉકેલગણ બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટે આલેખની રીત તો આશા રાખું છું કે આજના વિડીયોમાં આપ સૌને સમજણ પડી હશે જય હિન્દ